ચલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે વાત કરીશું તો કે ચેપ્ટર નંબર 4 ની નામ છે તો કે સમતલમાં ગતિ. ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કેમ કે જો તમને આ ચેપ્ટર આવડી જશે તો આગળના ચેપ્ટરોમાં જ્યારે તમારે સદિશોના મૂલ્યો શોધવાના આવશે અથવા સદિશોના ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી આ બધી જ્યારે વાત કરવાની આવશે ત્યારે તમને કોઈ તકલીફ નહીં પડે. એટલે આ ચેપ્ટર નંબર જે 4 છે ખાસ તૈયાર કરું. હવે એમાં જોઈશું શું આપણે, તો સૌથી પહેલા આપણે ભૌતિક રાશિઓના પ્રકાર જોઈશું. આમ તો બે પ્રકાર છે, સદિશ રાશિ અને અદિશ રાશિ, એની આપણે વાત કરીશું. પછી શેની વાત કરીશું તો કે સ્થાનાંતર સદિશ અથવા સ્થાન સદિશ એટલે શું. બરાબર છે, બંને વસ્તુ આમ તો અલગ છે, સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ, એની વાત કરીશું. પછી આપણે સદિશોના પ્રકારની વાત કરીશું કે ભાઈ કેટલા પ્રકાર આવે સદિશોના. પછી આપણે વાત કરીશું તો કે સદિશોના ગુણાકાર, સદિશોના સરવાળા, બાદબાકી, બરાબર, આ બધી વાત કરીશું. પછી આપણે વાત કરીશું તો જે ચેપ્ટરનું જે હાર્ટ કહેવાય એ છે પ્રક્ષિપ્ત ગતિ. બરાબર, જ્યારે પણ તમે કોઈ પદાર્થને ફેંકો તો પદાર્થને તમે જ્યારે ફેંકો તો પહેલાં ક્યાં આવે, ઉપર જાય, પછી પાછો ક્યાં આવે, નીચે આવે. તો આ પ્રકારની જે ગતિ છે એને શું કહેવાય, પ્રક્ષિપ્ત ગતિ. આ મેં તમને બહુ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવ્યું. હવે આપણે અહીંયા ચેપ્ટરની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં છે તો કે ભૌતિક રાશિઓના બે પ્રકાર. સૌથી પહેલો પ્રકાર શું, તો કે સદિશ ભૌતિક રાશિ અને બીજું છે અદિશ ભૌતિક રાશિ. આમ તો તમે આ બધું ભણી ગયા છો, પણ તો પણ થોડો પેલા હાથ ફેરો કરી નાખીએ. તો તમને સદિશ ભૌતિક રાશિ એટલે શું, તો જે ભૌતિક રાશિને દર્શાવવા માટે દિશા ઉપરાંત મૂલ્યની જરૂર પડે તેવી ભૌતિક રાશિને શું કહેવાય, સદિશ ભૌતિક રાશિ. જુઓ, જે ભૌતિક રાશિને દર્શાવવા દિશા ઉપરાંત મૂલ્યની જરૂર પડે તો તેવી રાશિને શું કહેવાય, સદિશ ભૌતિક રાશિ. હવે એમ એક્ઝામ્પલ આપીએ તો સ્થાન, સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ, આ બધી કેવી રાશિ કહેવાય, સદિશ રાશિ કહેવાય. કેમ કે આ બધી રાશિઓને દર્શાવવા માટે શેની જરૂર પડે, દિશાની જરૂર પડે, પ્લસ તમારે મૂલ્યની પણ જરૂર પડે. દિશા એટલે તમે એમ કહી શકો કે ભાઈ તમારી ડાબી બાજુ લાગતું બળ 5 ન્યૂટન છે, બરાબર છે, ધન વાય દિશામાં લાગતું બળ આટલા ન્યૂટન છે, ઋણ એક્સ દિશામાં લાગતું બળ આટલું ન્યૂટન છે. તો આ બધી જે રાશિઓ છે, જેમ કે અત્યારે આપણે બળની વાત કરી તો બળને તમારે દર્શાવવા માટે દિશાની જરૂર પડે કે ધન એક્સ દિશામાં કેટલું બળ લાગ્યું, ધન વાય દિશામાં કેટલું બળ લાગ્યું, બીજું એને દર્શાવવા માટે મૂલ્યની પણ જરૂર પડે. તો આવી ભૌતિક રાશિઓને શું કહેવાય, સદિશ ભૌતિક રાશિ કહેવાય. પછી આવે છે અદિશ ભૌતિક રાશિ. અદિશ ભૌતિક રાશિ એટલે એને દર્શાવવા માટે તમારે દિશાની જરૂર ના પડે, ફક્ત શેની જરૂર પડે, મૂલ્યની જ જરૂર પડે. જુઓ, જે ભૌતિક રાશિને દર્શાવવા ફક્ત મૂલ્યની જ જરૂર પડે તો તેવી રાશિને કહેવાય અદિશ રાશિ. એક્ઝામ્પલ જોઈ લઈએ તો કે દળ, અંતર, ઘનતા, તાપમાન, દબાણ, આ બધી કેવી રાશિ છે, તો કે અદિશ રાશિ. આપણે ક્યારે એવું બોલીએ કે ધન એક્સ દિશામાં મારા શરીરનું દળ આટલું વધ્યું, દળને દર્શાવવા માટે તમારે દિશાની જરૂર પડે છે, ના. આપણે જે ભૌતિક રાશિને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે તો એવી ભૌતિક રાશિઓને શું કહેવાય, અદિશ ભૌતિક રાશિ. તો આ બધા એના એક્ઝામ્પલ છે. હવે આગળ વાત કરીએ તો કે સદિશ એટલે શું, બરાબર, સદિશ એટલે શું. સૌથી પહેલા મુદ્દાની વાત કરીએ, તીરવાળા રેખાખંડને સદિશ કહે છે. તીરવાળું રેખાખંડ એટલે આ રેખાખંડ અને એને તમે તીર બતાવો, તો આ તીરવાળા રેખાખંડને શું કહેવાય, તો કે સદિશ કહેવાય. આગળ જુઓ, રેખાખંડના તીરવાળા છેડાને શીર્ષ કહે અને બીજા છેડાને પૂચ્છ કહે છે. હવે જ્યારે આપણે સદિશ રાશિઓ બતાવીશું તો એ સદિશ રાશિઓને દર્શાવવા માટે તમારે શેની જરૂર પડે, આવા તીરની જરૂર પડે. જેમ કે જુઓ, મેં અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, આ એક્સ એ શું છે, સ્થાનાંતર. તો મેં સ્થાનાંતરની ઉપર જો આવી રીતે એક એરો કર્યો છે, તો સ્થાનાંતર એ કેવી સદી કેવી રાશિ થઈ, સદિશ રાશિ થઈ. પછી વેગની ઉપર મેં આવી રીતે સદિશ બતાવેલો છે, બરાબર, તીર બતાવેલું છે, તો એનો મતલબ કે વેગ અહીંયા કેવી રાશિ છે, તો કે સદિશ રાશિ. એવી રીતે પ્રવેગની ઉપર તીર, બળ એફની ઉપર તીર. તો આ બધી મેં રાશિઓ બતાવી છે, કેવી રાશિ દર્શાવી છે, તો કે સદિશ ભૌતિક રાશિ. એટલે જ્યારે પણ કોઈ ભૌતિક રાશિ સદિશ હોય અને મારે એને દર્શાવવું હોય તો એ ભૌતિક રાશિની ઉપર શું કરવાનું, આવી રીતે તીર બતાવી દેવાનું, જેવી રીતે મેં અહીંયા બતાવ્યું છે. હવે એમાં તમે જુઓ છો જે પાછળનો ભાગ છે એને શું કહેવાય, પૂછ, પૂછ એટલે કે પૂંછડી. આગળનો જે આ એરો વાળો ભાગ છે એને શું કહેવાય, શીર્ષ કહેવાય. શીર્ષ એટલે કે માથું, બરાબર છે.
તો આ જે તીર છે એ તીરનો જે પાછળનો ભાગ છે એને કહેવાય પૂંછ, અને આગળનો જે ભાગ છે એને કહેવાય શીર્ષ. હવે આને આ સદિશોનો ઉપયોગ કઈ રીતે થાય, કે ચલો આપણે વાત તો કરી દીધી કે ઘણી ભૌતિક રાશિઓ એવી છે કે જેને દર્શાવવા માટે દિશાની જરૂર પડે, તેનો ઉપયોગ કઈ રીતે થાય. બરાબર, જુઓ અહીંયા એક એક્ઝામ્પલ મેં આપેલું છે. 4 ન્યૂટનનું બળ પૂર્વ દિશામાં લાગે છે, જેને આપણે સદિશ રૂપે દર્શાવીશું. મારે હવે 4 ન્યૂટન બળ છે એને સદિશ રૂપે દર્શાવવું હોય, બરાબર, અને બળ કઈ દિશામાં લાગે છે, પૂર્વ દિશામાં લાગે છે, તો એને હું કઈ રીતે બતાવીશ, તો ધ્યાન રાખજો. તો સૌથી પહેલા તો પૂર્વ દિશા કીધું છે ને, એટલે પહેલા તો મારે 4 દિશાઓ બતાવવી પડશે. તો જુઓ 4 દિશાઓના નામ આવડવા જરૂરી છે, ઇંગ્લિશમાં તો ઇંગ્લિશમાં પણ આવડવા જરૂરી છે. તો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. બરાબર, મારે શું દર્શાવવાનું છે, તો કે 4 ન્યૂટન બળ પૂર્વ દિશામાં. હવે તમારે શું વિચારવાનું કે 1 ન્યૂટન બળ હોય ને તો એના માટે હું સદિશની લંબાઈ કેટલી બતાવીશ, 1 સેન્ટીમીટર. બરાબર છે, 1 ન્યૂટન બળ માટે સદિશની લંબાઈ હું કેટલી બતાવીશ, 1 સેન્ટીમીટર. તો અહીંયા કેટલા ન્યૂટન બળ છે, 4 ન્યૂટન બળ. તો મારે સદિશની લંબાઈ કેટલી ગણી બતાવવાની, 4 સેન્ટીમીટર. બરાબર, તો અહીંયા હું બતાવીશ, તો સદિશ જે છે બળ માટે, તો હું બળ આ રીતે પૂર્વ દિશામાં બતાવીશ, 4 ન્યૂટન. બરાબર છે, 1 સેન્ટીમીટર સદિશ આટલો થતો હોય તો એ હિસાબથી તમારે 4 ન્યૂટન બળ માટે સદિશ જે તીર છે કેટલું લાંબુ બતાવવાનું, 4 સેન્ટીમીટર બતાવવાનું. બરાબર, જોઈ લો અહીંયા મેથડ લખી છે, 1 ન્યૂટન બળને 1 સેન્ટીમીટર લાંબો સદિશ દર્શાવીશું. આ અનુસાર 4 ન્યૂટન બળને દર્શાવવા 4 સેન્ટીમીટર લાંબો સદિશ આપણે પૂર્વ દિશામાં બતાવીશું. બરાબર, તમને 4 ન્યૂટન બળ કીધું, તો પછી તમારા સદિશ જે દોરવાનો છે પૂર્વ દિશામાં એ કેટલો લાંબો દોરવાનો, 4 સેન્ટીમીટર લાંબો. માની લો કે તમને એવું કીધું છે કે પશ્ચિમ દિશામાં 10 ન્યૂટન બળ લાગે છે, તો તમારે પશ્ચિમ દિશામાં 10 સેન્ટીમીટર લાંબો આવો સદિશ બતાવવાનો. તો આ જે વાત થઈ એ સદિશની વાત થઈ. બરાબર છે, હવે આગળ વાત આવે છે તો કે સ્થાન સદિશ. ધ્યાન રાખજો, સ્થાન સદિશ એટલે શું, તો પહેલા વ્યાખ્યા બતાવી દઈએ પછી તમને સમજાવીએ. કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને અન્ય બિંદુ કે કણનું સ્થાન દર્શાવતા સદિશને શું કહેવાય, તે બિંદુના સ્થાન સદિશ કહેવાય. આકૃતિ દોરીએ તો વધારે ખ્યાલ આવે. તો સમજો, માની લો કે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. માની લો કે અહીંયા કોઈ કણ છે, એને આપણે બતાવીશું પી વડે. હવે મારે આ કણ પી નું સ્થાન દર્શાવવું છે, તો હું શું કરીશ ખબર, એક સદિશ દોરીશ. એ સદિશનું પૂછ ક્યાં મૂકીશ, આ ઉગમ બિંદુ પર. ઉગમ બિંદુ એ તમારું શું થઈ ગયું, નિશ્ચિત બિંદુ થઈ ગયું. બરાબર, હું અહીંયા જે કણ પી છે એનું સ્થાન હું જે બતાવીશ એ કોને અનુલક્ષીને બતાવીશ, તો આ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને, એટલે કે ઉગમ બિંદુને અનુલક્ષીને બતાવીશ. તો અહીંયા હું જે સદિશ દોરીશ, આ મેં જે સદિશ દોર્યો આ સદિશને શું કહેવાય, તો કે સ્થાન સદિશ કહેવાય. કે મેં શું કર્યું, અહીંયા જે કણ પી હતો એનું મેં સ્થાન છે ને કોઈ ચોક્કસ બિંદુને અનુલક્ષીને બતાવ્યું. તો આ જે મેં અહીંયા સદિશ બતાવ્યો એને શું કહેવાય, સ્થાન સદિશ કહેવાય. માની લો કે અહીંયા બીજો કોઈ કણ હશે પી ડેશ, બરાબર છે, તો એનો સ્થાન સદિશ. તો સદિશ આ જે કણ હતો પી ડેશ એના માટે આ બીજો સ્થાન સદિશ થયો. તો આને હું સ્થાન સદિશ R1 કહી શકું, આને સ્થાન સદિશ હું R2 કહી શકું. બરાબર છે, સ્થાન સદિશ એટલે શું, કોઈ પણ બિંદુ અથવા કણને છે ને તમારે ચોક્કસ અથવા નિશ્ચિત બિંદુને અનુલક્ષીને દર્શાવવાનો, તેના માટે આપણે આવી રીતે સદિશનો ઉપયોગ કરવાનો, અને એ સદિશને શું કહેવાય, સ્થાન સદિશ R1. એવી રીતે સ્થાન સદિશ R2. આમ તો સામાન્ય રીતે સ્થાન સદિશ આવી રીતે સ્થાન સદિશ R જ લખાય, પણ એક કરતાં વધુ સદિશો હોય તમારી જોડે આવા તો નામ આપી દેવાના, R1, R2, R3 અપ ટુ RN સુધીના.
હવે વાત આવે છે તો કે સ્થાનાંતર સદિશ, સમજજો. તો સ્થાનાંતર સદિશ એટલે શું? તો પહેલા સાદી ભાષામાં સમજાવું, આ કોણ પી છે, આ કોણ પી ડેશ છે, આર વન એ શું છે? કોણ પી નો સ્થાન સદિશ. આર ટુ એ શું છે? તો કોણ પી ડેશ નો સ્થાન સદિશ. હવે વાત આવે છે સ્થાનાંતર સદિશ, તો બંને કોણ વચ્ચે, બરાબર છે, સ્થાનાંતર હું બતાવું ને એને કહેવાય સ્થાનાંતર સદિશ. પી અને પી ડેશ, માની લો કે કોણ પી એ પ્રારંભિક સ્થાન છે, પી ડેશ એ અંતિમ સ્થાન છે, તો બંને વચ્ચે હું જે સદિશ બતાવીશ ને એ સદિશને શું કહેવાય? તો કે સ્થાનાંતર સદિશ. તો આવી રીતે હું બતાવી શકું. તો અહીંયા હું હવે જે સદિશ દોરું છે એ સદિશને શું કહેવાય? સ્થાનાંતર સદિશ. જુઓ, કણના પ્રારંભિક સ્થાન પી અને અંતિમ સ્થાન પી ડેશને જોડતા સદિશને શું કહેવાય? સ્થાનાંતર સદિશ કહેવાય. મેં શું કર્યું? પી એ પ્રારંભિક સ્થાન છે, પી ડેશ એ અંતિમ સ્થાન છે, બંને સ્થાનોને જોડતો મેં શું દોર્યું? એક સદિશ દોર્યો. એ સદિશને શું કહેવાય? તો કે સ્થાનાંતર સદિશ કહેવાય. બરાબર છે. ચલો હવે આપણે શું જોઈશું? તો કે સદિશોના પ્રકારો જોઈશું. બરાબર, આમ તો બુકની અંદર તમને એક જ પ્રકાર આપેલો છે સમાન સદિશ, પણ આપણે એ ઉપરાંત બીજા બે ત્રણ જોઈશું કે જેથી તમને વધારે ખ્યાલ આવે. તો જોઈ લઈએ. સૌથી પહેલું છે સમાન સદિશ. જો બે સદિશોની દિશા અને મૂલ્યો, ઘણીવાર માન શબ્દ વપરાતું હોય છે, માન એટલે શું કહેવાય? મૂલ્ય. તો ઘણીવાર જો બે સદિશોના મૂલ્યો અને દિશા બંને સરખી હોય તો એને શું કહેવાય? સમાન સદિશ. જેમ કે હું અહીંયા બતાવું, આ સદિશ એ, એવી જ રીતે આ સદિશ બી. તો આ બંને સદિશોની દિશા કેવી છે? એક સરખી જ છે. પાછું બંને સદિશોની લંબાઈ પણ કેવી છે? સરખી. બંને સદિશોની લંબાઈ સરખી, એનો મતલબ કે બંનેના મૂલ્યો પણ કેવા થયા? સરખા થયા. તો આ બંને સદિશોને શું કહેવાય? સમાન સદિશો કહેવાય. હવે વાત આવે છે તો કે સમાંતર સદિશ. જો બે સદિશો એક જ દિશામાં હોય તો એ સદિશોને શું કહેવાય? તો કે સમાંતર સદિશ. જેમ કે આ સદિશ એ છે અને આ સદિશ બી છે, તો આ બંને સદિશો કેવા કહેવાય? સમાંતર સદિશ. પછી ભલે એકનું મૂલ્ય વધુ હોય, બીજાનું મૂલ્ય ઓછું હોય, પણ બંનેની દિશાઓ કેવી છે? એક જ છે, તો એવા સદિશોને શું કહેવાય? સમાંતર સદિશો. માની લો કે એક સદિશ આ દિશામાં છે, બીજો સદિશ આ દિશામાં છે, તો પછી આ બે સદિશો એ સમાંતર સદિશો ના કહેવાય. કેમ કે બંનેની દિશા કેવી છે? જુદી જુદી. એક આ દિશામાં છે, બીજો આ દિશામાં છે, તો પછી આ બંને સમાંતર સદિશો ના કહેવાય. સમાંતર સદિશો માટે ખાસિયત શું? કે એક જ દિશામાંના સદિશોને બંનેની દિશા એક સરખી જ હોવી જોઈએ, પછી મૂલ્ય ભલે આગા પાછા હોય, તો આને કહેવાય સમાંતર સદિશો. પછી આવે છે પ્રતિસમાંતર. તો પરસ્પર વિરુદ્ધ દિશામાંના સદિશોને શું કહેવાય? તો કે પ્રતિસમાંતર. માની લો કે એક સદિશ આ દિશામાં છે અને બીજો સદિશ એની વિરુદ્ધ દિશામાં છે, તો આ બે સદિશોને શું કહેવાય? પ્રતિસમાંતર. એટલે જુઓ, પરસ્પર વિરુદ્ધ દિશામાંના સદિશોને પ્રતિસમાંતર સદિશો કહે છે. અને પછી વાત આવે છે તો કે અસમાંતર સદિશો. તો જે સમાંતરે ના હોય અને પ્રતિસમાંતરે ના હોય એવા સદિશોને શું કહેવાય? તો કે અસમાંતર. એટલે ગમે તેમ ગોઠવાયેલા હોય, બરાબર, એક સદિશ આ દિશામાં હોય, બીજો આ દિશામાં હોય, તો આ બધા સદિશોને શું કહેવાય? તો કે અસમાંતર સદિશો કહેવાય. એટલે સમાંતરે ના હોય, પરસ્પર વિરુદ્ધ પણ ના હોય, બરાબર, તો આ બધા સદિશોને શું કહેવાય? અસમાંતર સદિશો કહેવાય. તો આ જે વાત થઈ એ સદિશોના પ્રકારોની વાત થઈ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શું જોઈશું? કે માની લો કે કોઈ સદિશ એ છે, બરાબર છે, સદિશ એ છે. હવે આ સદિશને હું કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણું તો આ સદિશનું મૂલ્ય શું થઈ જાય? એ વાસ્તવિક સંખ્યાના મૂલ્ય જેટલું થઈ જાય. જેમ કે સદિશ એ છે અને હું બે વડે ગુણું તો શું થશે? ટુ સદિશ એ. એટલે કે સદિશ એ નું મૂલ્ય પહેલા કરતા કેટલું થઈ ગયું? બમણું થઈ ગયું. આ વાત આપણે કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.